શામળ પદ્ધ વાર્તાના પિતા શામળનો જન્મ અમદાવાદમાં આવેલા ગોમતીપુર કે વેંગણપુરમાં થયો હતો। શામળ પછીથી સ્થાયી થાય છે ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંહજ ગામે। શામળના પિતાનું નામ વીરેશ્વર ભટ્ટ, શામળના ગુરુ નાના ભટ્ટ, શામળને આશ્રય આપનાર રખીદાસ પટેલ, શામળને મળેલા બિરુદો, ગુજરાતી ભાષાનો પ્રથમ વાર્તાકાર, પદ્ય વાર્તાના પિતા। શામળનું વખણાતું સાહિત્ય પદ્ય વાર્તા, ચોપાઈ, ઉખાણા। હવે જોઈએ શામળની જાણીતી કૃતિઓ। રાવણ મંદોદરી સંવાદ, ચંદ્ર ચંદ્રાવતી, વેતાલ પચ્ચીસી, સિંહાસન બત્રીસી। સિંહાસન બત્રીસીને ગુજરાતી સાહિત્યની એરેબિયન નાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે। પદ્માવતી, જે શામળની પ્રથમ વાર્તા છે। દ્રૌપદી વસ્ત્રહરણ, સુડા બહોત્રી, જે તેમની છેલ્લી વાર્તા છે। બરાકસ્તુરી, મદન મોહના, રૂપાવતી, વિદ્યા વિલાસિની। હવે જોઈએ શામળની જાણીતી પંક્તિઓ। સત્ય મોટું સૌ કો થકી, સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિ જન એક। આ પંક્તિ મદન મોહના કૃતિની છે। પેઠ કરાવે વેઠ, લક્ષ્મી તેને લીલા લહેર, ગાજ્યા મેં વરસે નહીં, દોહલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે, જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓના બાપ, જાગે જેને માથે વેર, જાગે જે કરે બહુ વેર, વાવીએ કડવી તુંબડી, ઉગે હજાર, સદવિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાર્થી વડું નહીં કશું, સદવિદ્યા આગળ ધન કશું, વિદ્યા વિહીન નર પશુ। તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરો, જેથી કરીને નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહે।